મારા ગુરુજીએ મને જે ભણાવ્યું હોય એ બધું મને યાદ ના હોય રાઈટ મને જેટલું યાદ હોય ને આવડતું હોય એટલું બધું મને બોલતા ના આવડતું હોય ઘણી વખત બોલાતું ના હોય હું જેટલું બોલું એ બધુંય તમે સાંભળતા ના હો જેટલું સાંભળો એ બધું યાદ રહેવાનું ના હોય જેટલું યાદ રહી જાય એ બધું આપણે આચરણ ના કરી શકતા હોઈએ હવે જુઓ કેટલું રિડ્યુસ થઈ ગયું રાઈટ એટલે ચડાતા 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 કોઈ કંઈક એકાદી વસ્તુ રહી જાય છે પણ કેમ કે એ એનો જ અંશ છે જે પરબ્રહ્મ પરમાત્મા છે એનો જ એ અંશ છે ભાગવતનો કોઈ નાનકડો ટુકડો પણ આપણા મનમાં ઉતરી ગયો તો કેમ કે એ અમૃત જ છે એટલે અમૃત પીવે એ અમર થાય એમ લખેલું છે પણ અમૃત કેટલું પીવે એ અમર થાય નથી લખેલું કોન્ટિટીની વાત જ નથી એટલે કોઈ એક એક ટીપુ એક એ ઘુસી જાય કાન થી મનમાં દેટ ઇટ કામ થઈ ગયું નારદજી ખાલી આટલી જ વાત ઘુસેડી દીધી ઓલા વાલિયા લુટારા તું મને મારીને તારે મારી પાસેથી મારી પાસે તંબુરા સિવાય કંઈ છે નહીં તે કંઈક ને માર્યા ખાલી ઘરે જઈને એટલું પૂછી આવ કે એ લોકોને તું જે રોટલા ખવડાવે તું જે પાપ કરે છે એમાં એ લોકોનો એ ભાગ ખરો ને કારણ કે જો કમાણીમાં હોય તો ઓલામાં ટેક્સ એમાં હોવો જોઈએ ને બસ આટલું પૂછી આવું અહીં ઊભો ન માન્યો કે તું એમ તો તું ભાગી જા કે તું મને બાંધી દે વૃક્ષની સાથે નારદજીને બાંધ્યા વીણા હોતા અને જઈને પૂછવા ગયો એ એક વસ્તુ રહી ગઈ હતી વિચારો કેવું કામ કરી ગઈ એનું નામ વાલીઓ હો એનું નામ હતું રત્નાકર ગુજરાતી હિન્દી હું કેવો વાલીઓ નામ ના હોય રત્નાકર એનું નામ હતું રત્નાકર ઘરે ગયો ને એ લોકોને પૂછ્યું કે આ બધું પેલો એમ કે છે સાધુ આવ્યો કે એ તો તારા પાપમાં કોઈ ભાગીદાર નથી એ તો તારે જ ભોગવાના ને લૂંટફાટ કરીને તું જે મેળવે છે એ બધાને દેવાનું